આજે લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાતની પચીસ બેઠક માટે મતદાન થઈ રહ્યું છે જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લામાં સવારે સાતથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો આરંભ થયો હતો જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ તથા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કોંગ્રેસી નેતા જે પી મારવિયા વચ્ચે જંગ છે પૂનમબેન માડમે નવાગામ ખેડમાં સહપરિવાર મતદાન કર્યું હતું બીજી તરફ જે પી મારવિયાએ પણ પરિવારજનો સાથે મતદાન મથક પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જામનગરમાં શ્રી મોટી હવેલીના પૂજ્ય વલ્લભભરાઈજી મહોદય સહપરિવાર મતદાન કર્યું હતું એ જ રીતે મેયર વિનોદભાઈ ખીમસુરિયા ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા એસપી પ્રેમસુખ ડેલુ ધારાસભ્ય રીવાબા જાડેજા દિવ્યેશભાઈ અકબરી સહિતના મહાનુભાવો ખીજડા મંદિરના મહંત શ્રી કૃષ્ણમણીજી મહારાજ શ્રી આણંદબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ સહિતના ધર્મચારીઓએ પણ મતદાન કર્યું હતું અને જનતાને પણ અચૂક મતદાન કરવા અનુરોધ કર્યો હતો રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલભાઈ નથવાણીએ પણ ખંભાળિયામાં મતદાન કર્યું હતું ઉલ્લેખનીય છે કે પ્રારંભિક ચાર કલાકમાં જામનગર બેઠક પર સરેરાશ વીસ પોઈન્ટ પિંચ્યાસી ટકા મતદાન નોંધાયું હતું